हाल सौराष्ट्रवासियों माटे मळी रहा छे सौथी मोटा समाचार। आ वरसादी सिस्टम नी अंदर आखरे राजकोट थी सौथी मोटा राहतना समाचार आवी रहा छे। जी हां, आखरे सौराष्ट्रवासियों अने खास करीने राजकोट नी अंदर शहेरनुं जळ संकट टळी चूक्युं छे, कारण के अहींनो सौथी मोटो आजी एक डेम ओवरफ्लो थई चूक्यो छे। अने आपने ख्याल छे ते मुजब आखरे आजीनुं ओवरफ्लो थवुं ए सौथी मोटा खुशीना समाचार पाणी माटे मानी शकाय, कारण के समग्र राजकोट शहेरनी जे पाणीनी आपूर्ति छे તે આખરે આજી એક ડેમથી થતી હોય છે। અને હવે શહેરનું જળ સંકટ ટળી ચૂક્યું છે। પાછલા થોડા વર્ષોમાં જ્યારે જ્યારે પણ આજી ડેમની અંદર જળસ્તર ઘટે છે ત્યારે શહેરવાસીઓની ચિંતા વધતી હોય છે, પરંતુ આજી ડેમનું ઓવરફ્લો થવું મતલબ કે રાજકોટવાસીઓનું પાણીનું જે જળ સંકટ છે તે ટળી ચૂક્યું છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત। મોહિત, આખરે રાજકોટવાસીઓનું જળ સંકટ ટળી ગયું છે કારણ કે આજી ડેમ થઈ ગયો છે ઓવરફ્લો? આ જયેશ, રાજકોટવાસી માટે સૌથી મોટા સમાચાર કહેવાય, સૌથી મહત્વના સમાચાર કહેવાય, કારણ કે રાજકોટનું જળસંકટ છે તે હળવું થઈ ગયું છે। અને રાજકોટનું આજી એક ડેમ કે રાજકોટની જીવાદોરી સમાન છે, આખા વર્ષનું રાજકોટને પાણી પૂરું પાડે છે, તે આજી એક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે જયેશ, તો અત્યાર સુધીમાં જ્યારથી આ ડેમ અસ્તિત્વમાં આવ્યું એટલે 1958 થી 2020 એટલે 62 વર્ષમાં 16મી વખત આજી એક ડેમ છે તે ઓવરફ્લો થયો છે। આજી એક ડેમ ઓવરફ્લો થવાને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અને અત્યારે ધસમસતો પાણીનો પ્રવાહ, ખાસ જે જસદણ પંથકમાં જે વરસાદ પડ્યો તે વરસાદ પડવાને કારણે આજી એક ડેમ છે તેમાં જે પાણી આવ્યું હતું અને તેના કારણે આ પ્રકારે આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। અતિથી અતિ ભારે વરસાદની આગાહી હોય, ખોખરદળી નદી જે છે એનો પણ પાણીનો પ્રવાહ આમાં સાથે આવતો હોય એટલે નીચાણવાળા વિસ્તારમાં કોઈએ જવું નહીં, અને હાલની તકે એને સ્થળાંતર માટે રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 70 ભગવતીપરાની 70, પછી આપણે લુહારની વાડી જે આ વિસ્તાર છે એ જગ્યાએ આપણે સ્થળાંતર કરવા માટે જગ્યા પણ એક નક્કી કરી નાખેલી છે, અને હાલની તકે કોઈ જાનહાની થયેલી નથી અને કોઈ માણસને સ્થળાંતર કરેલ નથી, અને ફાયર બ્રિગેડની જે રેસ્ક્યુ ટીમ છે એ હાલની તકે નદીવાળા વિસ્તારમાં અત્યારે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। સર, કેટલા વિસ્તારને અસર થાય આ ડેમ ઓવરફ્લો થવાથી? અને ખાસ કરીને રાજકોટ શહેરની અંદર જે ખોખરદળી નદી જે આવે ત્યાંથી જંગલેશ્વરથી માંડી અને જામનગર રોડ છે, જામનગર રોડ જે પુલ આવે કે આજી બે આવે ત્યાં સુધીમાં લોકોને અસર થાય। જયપ્રકાશનગર છે, રૂખડિયા કોલોની છે, ભગવતીપરા છે, ભવાનીનગર છે, રામનાથપરા છે, જંગલેશ્વર છે, રાધાકૃષ્ણનગર છે, આ બધી જગ્યાએ અત્યારે ફાયર બ્રિગેડની સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। હાલની તકે કોઈ જાનહાનીના મેસેજ નથી। સ્પષ્ટપણે જયેશ, અત્યારે કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું નથી, પરંતુ હાઈએલર્ટ પર જે ફાયર બ્રિગેડની ટીમ છે તેને રાખવામાં આવી છે। જે પણ લોકો છે જે નદી કાંઠે વસવાટ કરે છે તેમને દૂર ખસી જવા માટે તેમને સાવચેત કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ આજી ડેમ છે ત્યાં પણ કોઈ પણ વ્યક્તિને પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો નથી। અત્યારે જે પ્રકારે પાણીનો પ્રવાહ છે, ધસમસતો પાણીનો પ્રવાહ છે, લાઈટ અંધારું થઈ જવાને કારણે થોડી વિઝિબિલિટી બિલકુલ મોહિત, આખરે અત્યારે અંધારું ભરપૂર છે, પરંતુ રાજકોટવાસી માટે તો આ વખતે ચોમાસું પણ ભરપૂર રહ્યું છે, અને આજી એક ડેમનું ઓવરફ્લો થવું એટલે રાજકોટવાસી માટે આ સૌથી મોટા સમસ્યા